8 વાગી ગયા છે તો પણ કેટલી બધી ભીડ છે. જય માતાજી મિત્રો, એકવાર ફરી આવી ગયો છું નવા બ્લોગ સાથે. તો હું આજે જઈ રહ્યો છું વાણીનાથ મહાદેવની આરતીમાં. તો હજુ આરતીનો ટાઈમ થયો નથી અને થોડી વાર છે, તો થોડી વાર પછી જઈશું આપણે આરતીમાં. તો વિડીયોમાં બન્યા રહો એન્ડ સુધી, તો તમને વાણીનાથ મહાદેવની આરતીના દર્શન થઈ જશે ઘર બેઠા. તો વિડીયોને શેર કરી દેજો બીજા મિત્રો સાથે પણ. તો ચાલો પછી. તો મિત્રો, અત્યારે અમે મંદિર પરિસર છે ત્યાં પહોંચી ગયા છીએ વાણીનાથ મહાદેવનું. તો તમે જોઈ શકો છો વાણીનાથ મહાદેવનું મંદિર. અને હજુ આરતીની 20 મિનિટ બાકી છે, તો ત્યાં સુધી અહીંયા આપણે ફરીશું. પછી આરતી શરૂ થાય ત્યારે તમને મંદિરમાં જઈને આરતીના દર્શન કરાવી દઈશું. તો મિત્રો, અહીંયા પહેલાં કેવું બધું હતું, ઉત્સવ હતો ત્યારે તમે બધા આવ્યા હતા. તો મિત્રો, અત્યારે પણ ઘણા બધા લોકો આવી રહ્યા છે. જોઈ શકો છો કેટલી ભીડ છે, અને પેલી બાજુ ઘણી બધી ગાડીઓ પણ પડી છે. ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે, અને કાલે પૂનમ છે એટલે બહુ ભીડ થઈ જશે. તો ઝુમ્મરની લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે, હવે થોડી વારમાં આરતીનો ટાઈમ થઈ જશે. Thank you.
આરતી લઈને જઈએ. અમે આરતી લઈ લીધી છે વાળીનાથ મહાદેવની. તો આરતી થાય છે ત્યારે એક કલાકની આરતી થાય છે અહીંયા. તો વિડીયોમાં તમને થોડું થોડું કરીને બતાવી દીધું છે જેટલું અંદર આવ્યું. તો મિત્રો વાળીનાથ મહાદેવના શિવલિંગના આરતીના દર્શન કરી લીધા અને હવે આપણે જઈશું વાળીનાથ મહાદેવની મૂર્તિ છે તે બાજુ, ત્યાં પણ તમને દર્શન કરાવી દઈએ. અને 8 વાગી ગયા છે તો પણ કેટલી બધી ભીડ છે મંદિરે જોઈ શકો છો. અને કેટલા બધા લોકો આરતી માટે દર્શન કરવા માટે આવે છે આરતીનો લાભ લેવા માટે. તો મિત્રો અહીંયા બળદેવગીરી બાપુની સમાધિ છે ત્યાં એક મંદિર બની રહ્યું છે, દર્શન કરીને આપણે જઈશું. મિત્રો વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરો, અને વિડીયો ગમ્યો હોય તો પછી લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વાળીનાથ મહાદેવની આરતીનો લાભ લેવા અહીંયા જરૂર આવજો. એક કલાકની આરતી હોય છે તો તમે પણ આરતીનો અહીંયા લાભ લેજો. સુંદર આરતી હોય છે અને ભક્તિમાં એકદમ વાતાવરણ હોય છે, ડમરૂનો અને શંખનો અવાજ ચારો તરફ ગુંજતો હોય છે. અને વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દો ચેનલને, અને બીજા લોકોને પણ શેર કરી દો, તેમને પણ આરતી જોવા મળે. અને અહીંયા પણ આરતીનો લાભ લેવા જરૂર આવજો. અને 20K આપણે સબસ્ક્રાઇબ થવા થયા છે તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અહીંયા સુધી પહોંચાડવા માટે. તો જય વાળીનાથ, જય માતાજી.